नमस्कार विद्यार्थी मित्रों, हवे लास्ट लेक्चर में आपणे प्रथम पोयम ध रिवर विषयनी वात करेली। हवे आजना लेक्चर में आपणे सेकंड पोयम छे जे ध यूजफुल प्लो, बराबर ध यूजफुल प्लाव अथवा प्लो, बराबर उपयोगी हळ, प्लो अथवा तो प्लाव एटले हळ थाय, बराबर जे आपणे खेतर खेडवा माटे जे खेडूतो जे किसान कही शकाय जे जगतनो तात छे जे उपयोग करे छे, बराबर उपयोगी हळ, ए हळनी वात अहीं आजनी पोएममां तमारी समक्ष रजू करवामां आवेली छे। तो आपणे सेकंड पोएम ध यूजफुल प्लो उपयोगी हळ छे ए पोएमनी वात करीए। तो पोएम शुरू करीए। अ कंट्री लाइफ इज स्वीट, ग्राम्य जीवननी मजा छे। ગામડા જીવન છે, જીવવાની ખૂબ જ મજા આવે। જે માણસો જે મનુષ્યો ગામડામાં રહ્યા હોય એને ખબર હોય, જે અત્યારે આપણે સંપૂર્ણ જે વિશ્વ છે ખાસ કરીને કોન્ક્રીટના જંગલો એટલે મોટા શહેરોમાં રહેવા માટે માણસો ટેવાઈ ગયા છે, એ માણસો છે એને જ્યારે ગામડામાં જાય છે તો એને ખ્યાલ આવે છે કે ભાઈ ગામડાનું વાતાવરણ કેવું છે અને ત્યાંની મજા શું છે। ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, મધ્યમ ઠંડી અને ગરમી, બહુ ગરમી પણ ન પડે કારણ કે એટલા બધા ઉદ્યોગો નથી હોતા, એટલા બધા ઇલેક્ટ્રિક જે બધા સાધનો છે સંસાધનો જે શહેરમાં ઉપયોગ થાય છે એટલા બધા ઉપયોગ નથી કરતા, એટલે કે મધ્યમ ગરમી રહે છે ઉનાળામાં પણ અને મધ્યમ ઠંડી, અને ઠંડી પણ મધ્યમ હોય છે એવા ગામડામાં। જ્યારે શિયાળામાં થોડુંક ઠંડીનું પ્રમાણ વધારે હોય છે કારણ કે ગામડાઓનો વિસ્તાર નાનો હોય અને બહુ વધારે મોટી ઇમારતો ન હોય, વિધિન એક માળ અથવા તો વિધિન ક્યાંક કેવું હોય તો બે માળના મકાન હોય સાદા નળિયાવાળા। ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર। ઇન એવરી ફિલ્ડ ઓફ વિટ, કહે છે તાજી અને આહલાદક હવામાં ફરવું અને ઘઉંના દરેક ખેતરમાં, બરાબર ઇન એવરી ઓફ વિટ એટલે કે ઘઉંના દરેક ખેતરમાં તાજી અને આહલાદક હવામાં ફરવું, એટલે કોઈ ખેતર હોય કોઈ વાડી હોય એમાં સરસ મજાના ઘઉં વાવ્યા હોય અને સરસ મજાની ઘઉંની ડુંડીઓ થઈ હોય અને વહેલી સવારે જેમ સૂર્ય ધીમે ધીમે ઉગતો જાય છે અને એની સાથે એવા સરસ મજાની વાડીમાં એકદમ ઠંડો ઠંડો પવન આવતો હોય અને એ હવામાં રખડવાનો જે આનંદ છે એ અનેરો છે, એ તો જેણે એનો અનુભવ કર્યો હોય એને જ ખ્યાલ હોય। ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોર્નિંગ ધ બોવર્સ એન્ડ એવરી મિડોઝ બ્રો, સૌથી સુંદર ફૂલો બધી જ લતા કુંજને એડોરિંગ ધ બાવર્સ, બાવર્સ એટલે કે ડાળીઓ લતા કુંજ, બરાબર કોઈ પણ ફૂલની ડાળી હોય અથવા તો વૃક્ષની ડાળી હોય, એન્ડ એવરી મિડોઝ બ્રો અને ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે। મીડો એટલે કે ઘાસનું મેદાન અને બ્રો એટલે કે એની જે કિનારીઓ છે એને આવા નાના નાના ફૂલો છે સુંદર ફૂલો અને એની જે અલગ અલગ સરસ મજાની ડાળીઓ છે લતાકુંજો છે એ એને ખૂબ જ સુંદર બનાવે છે વાડીને ઘાસના મેદાનોને। સો દેટ આઈ સે નો કર્ટિયર મે, એટલે જ મને એવું કહેવા અથવા તો એવું કહેવાનું મન થાય છે અથવા તો મને એવું લાગે છે, કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે, કે જે જૂના પુરાણા જે જૂના કપડાં છે એ પહેરીને એન્ડ ફોલો ધ યુઝફુલ ફ્લો,
કે જે હળ ચલાવવા માટે ખેડૂતો સાથે, બરોબર, ખેડૂતો સાથે એકદમ, એક કોઈ કોઈ વ્યક્તિ છે એની કોઈ એવા કોઈ મોટા પૈસાદાર વ્યક્તિ, કોઈ રાજકુમાર હોય એની સાથે કાંઈ તુલના છે એ કરી ન શકાય એવા વ્યક્તિ, એકદમ જૂના પુરાણા કપડાં પહેર્યા હોય ખેડૂએ અને હાથમાં હળ હોય અને એવા સરસ મજાના કુદરતી સૌંદર્યથી ધસમસતા એવા સરસ મજાના વાતાવરણમાં જ્યારે પોતે કામે લાગવા જાય છે તો એની સાથે લગભગ કમ્પેરિઝન કરવી અશક્ય છે. એવું એક સરસ મજાનું ચિત્ર, એવું એક સરસ મજાનું વ્યક્તિત્વ ખડું થાય, ઊભું થાય આપણી સમક્ષ, કે જે આપણે વર્ણવી પણ નથી શકતા અથવા તો આપણે એને અનુભવી પણ શકતા નથી કે એ વ્યક્તિ હાથમાં હળ લઈ અને એકદમ જૂના પુરાણા કપડાં પહેર્યા હોય પરંતુ એટલો મનમાં આનંદ હોય કે વાત જવા દો, તો એવો આનંદ એ વ્યક્તિ જ સમજી શકે જેણે અનુભવેલો હોય. દે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક, તેઓ એટલે કે ખેડૂતો સવારે પરોઢિયે ઉઠી જાય છે, એટલે કે વહેલી સવારે જ્યારે સૂર્યોદય થયો ન હોય એ પહેલાં પરોઢે ઉઠે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, અને સૂર્યાસ્ત સુધી સખત પરિશ્રમ કરે છે. ઓલમોસ્ટ ડાર્ક એટલે કે સંધ્યા સુધી, લેબર એટલે કે સખત પરિશ્રમ કરવો, એટલે કે જ્યારે વ્યક્તિ પરોઢે ઉઠે છે સૂર્ય ન ઉગ્યો હોય એ પહેલાં અને ત્યારથી પોતાનું દિનચર્યાનું કામ કરીને આખો દિવસ ખેતરમાં વાડીમાં કામ કરે, જ્યારે જ્યાં સુધી સૂર્ય આથમે નહીં ત્યાં સુધી, અત્યારની જનરેશન છે એ લગભગ આખો દિવસ 10-12 કલાક કામ કરી શકે એટલી એનામાં ઇમ્યુનિટી જ નથી, કેપેસિટી જ નથી. કારણ કે પહેલાંના માણસોનો ખોરાક એવો હતો, પહેલાંના માણસોની રહેણીકહેણી એવી હતી, અને અત્યારે પણ તમે જુઓ કે ગામડાઓમાં જીવન છે હજી એવું ને એવું છે, થંભી ગયો એવું લાગે, પરંતુ એ માણસો એટલું કામ કરી જાણે છે, બરાબર, એના ખોરાક એટલા શુદ્ધ હોય છે, શુદ્ધ આબોહવામાં, શુદ્ધ વાતાવરણમાં, શ્વાસોશ્વાસમાં શુદ્ધ ઓક્સિજન એમને મળે છે, એટલે એમની કાર્યક્ષમતા શહેરમાં રહેતા માણસ કરતાં વધારે જ હોય છે. કારણ કે જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે, બરાબર, એક ગામમાં રહેલો વ્યક્તિ. આપણે અત્યારે સિટીમાં રહીએ તો આપણી આસપાસ કેટલું બધું પ્રદૂષણ છે, તો એ પ્રદૂષણના કારણે જે આપણે ઇમ્યુન છે, આપણી કાર્યક્ષમતા ઘટે છે. જેમ કે ગામડામાં એટલી બધી પ્રદૂષણ છે ને, એના કારણે ત્યાં એમને શુદ્ધ હવા, શુદ્ધ ઓક્સિજન મળવા પાત્ર છે, એટલે એમની કાર્યક્ષમતા છે સામાન્ય માણસ જે શહેરમાં રહે છે એની કરતાં વધારે જોવાની, એટલે ખૂબ જ કાર્યક્ષમ. સવારે ઉઠે ત્યારથી લઈને સંધ્યા સમય સુધી એક ધારા કામ કરે, તેમ છતાંય થાકતા નથી, એકદમ જૂના પુરાણા, બરાબર, ધૂળ લાગેલા પાણીવાળા, બરાબર, કપડાં પહેર્યા હોય અને આખો દિવસ એમાં ને એમાં રહેતા બેઠા રહી, બરાબર, એમાં ને એમાં કામ કર્યા રાખે, તેમ છતાંય થાકતા નથી. આપણે માત્ર એક દિવસ વાળીએ જઈને ખાલી આટા મારીએ ને તોય થાકી જઈ, પરંતુ તેમ છતાંય એક ધારા એટલું કામ કરે. Then, folding their ship, they hasten to sleep. પછી તેમના જે ઘેટાને વાડામાં પૂરીને તેઓ જલ્દી ઊંઘી જાય છે, એટલે કે જે એમના ઢોર ઢાખર છે, બરાબર, પાલતુ પ્રાણીઓ, પાલતુ પશુ કહેવાય ટૂંકમાં, ફોર એક્ઝામ્પલ કે ગામડાઓમાં બકરી છે, ઘેટા છે, ત્યાર પછી ગાય છે, ભેંસ છે, બળદ છે, બરાબર, હવે તો ટ્રેક્ટર આવી ગયા, પહેલાં તો બળદ દ્વારા હાથે હાંકતા પહેલાંના સમયમાં, એની સાથે હળ બાંધી અને આગળની ખેતી કરતા. અત્યારે ટ્રેક્ટર, સનેડા, ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ, સાધનો, સંસાધનો આવી ગયા છે, એટલે ખેતી થોડીક સરળ બની છે. પરંતુ એ બધા જેના બધા જ પશુઓને સંધ્યા સમયે, બરાબર, જેવી નદી હાથમે તરત જ પોતાના બધા જ પાલતુ પશુઓને એનો જે વાડો હોય, બરાબર, ગમાણ હોય જે કે ત્યાં બાંધી દે છે અને તેઓ જલ્દી ઊંઘી જાય છે, એટલે કે
વેલા સૂઈ જાય છે, વેલા વાળું કરી એટલે કે વેલા જમી રાત્રિનું ભોજન લઈ, આપણે ડિનર કહીએ સિટીમાં, અને રાત્રિનું એ ત્યાં વાળું કે ગામડામાં, એ વેલા જમી અને અને વેલા સૂઈ જાય. લગભગ આપણે તો એ ગામડામાં જ કેવું, લગભગ 7:30-8 થાય એટલે ફ્રી નવરા થઈએ, લગભગ 8:30-8 તો સૂઈ ગયા હોય, અને આપણે 8:30-9 તો હજી રસોઈ બનાવતો હોય તો જમવા બેહતા હોય, એટલો ફેર. કારણ કે એક દિવસ ખાલી સવારે થી લઈ અને સાંજ સુધી એક ધારું વાડીમાં ખેતરમાં એ કામ કરો તો ખબર પડે કે ભાઈ રાતના 9 કેમ વાગે છે. એટલે શારીરિક થાક શારીરિક શ્રમ છે એનાથી. કારણ કે જે વ્યક્તિ વહેલો સમયસર સૂવે ને એ વહેલો સમયસર જાગે, જે વ્યક્તિ મોડા સૂતા એ હંમેશા મોડા જ જાગે, અથવા કોઈ વ્યક્તિ મોડો સૂવે ને વહેલો જાગે તો એને ઊંઘ પૂરી ન થાય, તો એને આખી આખી જે શરીરની જે આખી સિસ્ટમ છે એ ત્યાં એને પેલી ત્યાં એને થોડીક તકલીફ થતી હોય, એના કારણે આપણે ઘણી વખત માંદગી સુસ્તી અથવા તો એનાથી વ્યક્તિ માંદા પણ પડતા હોય છે વધારે ઉજાગરા કરવાના કારણે. આપણે શહેરનું જીવન એવું છે કે લગભગ સામાન્ય માણસ 11-12 વાગ્યા સુધી જાગતો જ હોય, સામાન્ય 12 વાગે સુવાનું. ગામડામાં 12 વાગે અડધી ઊંઘ થઈ ગઈ હોય, કારણ કે પહેલાં 8 વાગે જ સૂઈ જાય છે, કામ કરીને થાકી ગયા હોય એટલે, અને એને ઊંઘ પણ આવી જાય. આપણે 9 વાગે હોઈએ ને અથવા 10 વાગે તો ઊંઘ ન આવે, કારણ કે આપણી ટેવ અથવા તો આપણી હેબિટ અથવા તો આપણું જે રોજે રોજની આપણી જે લાઈફસ્ટાઈલ છે એવી થઈ ગઈ છે એના કારણે. એટલે એટલો ફેર છે. ગામડાનો માણસ જે ખેતરનું કામ કરે છે અને શહેરમાં રહેતો માણસ કે જે આરામદાયક જીવનમાં જીવવા માટે ટેવાયેલો છે. આગળ વધીએ. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. બીજા દિવસે જે કલવ કરતા પંખીઓ સાથે તેમની સવાર પડી જાય. હવાના વહેલી હવાર પડોટ્યું થયું હોય ને, થોડું થોડું અજવાળું થયું હોય, હજી સૂર્ય દેખાણું ન હોય, એ પહેલાં લગભગ આપણી આસપાસના જે વિસ્તારમાં જે પક્ષીઓ રહે છે, શહેરમાં તો બહુ ઓછા હોય, ગામડાઓમાં વૃક્ષો એટલા બધા હોય, એમને પૂરતો ખોરાક મળી રહેતો હોય, એટલે આસપાસ ઘણા બધા ચકલીઓ હોય, બીજા બધા કબૂતરો હોય, ત્યાર પછી પેલા કૂકડા હોય છે, હવારના જે કલરવ કરતા હોય છે ઉઠતા હોય એની સાથે જે ઉઠી પણ ગયા હોય, એની સવાર એની સાથે પડે, અને લગભગ ખેતમજૂર કરતા હોય એ ખેડોની જે બૈરાઓ છે એ તો લગભગ સવારના 4:30-5 વાગે ઉઠે, બરાબર પશુઓના વાહિંદા કરે, ભાત બનાવે, ભાથા તૈયાર કરે, બરાબર દૂધ તૈયાર કરે, દૂધમાંથી છાસ બનાવે, માખણ તૈયાર કરે, તો હવારના એનું 4:30-5 તો કામ ચાલુ થઈ ગયું, ને આપણે 4:30-5 તો અડધી ઊંઘ થઈ હોય, એટલો ફેર છે ગામડાનું જીવન અને આપણું શહેરનું જીવન. ઓન ઈચ ગ્રીન ટેન્ડર બો, લીલી કોમળ ડાળીઓ જે છે એની ઉપર જે પક્ષીઓ છે જે કલરવ કરતા હોય છે વહેલી સવારે ત્યારે તે ઉઠી ગયા હોય છે, અને આપણે ત્યારે એ મસ્તીના કોદડું ઓઢી અને હૂતા હોય, અમને ખબર ન હોય પક્ષીઓ સવારે બોલે છે કે નહીં, કારણ કે ત્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોય, એટલો ફેર છે. ક્યારેક વહેલા ઉઠો, આમ તો મોટાભાગે માણસો ઉઠતા જ હોય છે, પરંતુ જે પક્ષીઓનો જે મીઠો કલરવ છે સવાર વહેલી સવારે જે મંદિરોમાં ઝાલર વાગતી હોય એનો એકદમ રણકાર છે એ જ્યારે વહેલા ઉઠતા હોય એ વ્યક્તિ સાંભળી શકે. શહેરોમાં બહુ ઓછા પક્ષીઓ હોય એટલે આપણે એનો કલરવ બહુ ઓછો સાંભળી શકીએ છીએ, કારણ કે શહેરોમાં શહેરીકરણના કારણે વૃક્ષો બહુ કાપી નાખ્યા એટલે પક્ષીઓનું જે રહેવાનું ઘર છે એ આપણે તોડી પાડ્યું છે, એટલે ત્યાં પક્ષીઓ છે એના માટે રહેવાલાયક સ્થળ નથી વધ્યું, તો એ બિચારા જાય ક્યાં, એટલે પક્ષીઓ આપણી આસપાસ બહુ ઓછા જોવા મળે છે. હવે ત્યાર પછી આગળ વધીએ. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ,
કેટલા સંતોષ અને આનંદથી, કન્ટેન્ટ એટલે સંતોષ અને મેરીમેન્ટ, મેરીમેન્ટ એટલે કે આનંદથી, ધે ડેઝ આર સ્પેન્ડ હુઝ માઇન્ડ્સ આર બેન્ટ, તેમના દિવસો છે એ પસાર થાય છે જેમનું મન ફક્ત ટુ ફોલો ધ યુઝફુલ ફ્લો, માત્ર ને માત્ર હળ ચલાવવામાં જ મગ્ન હોય છે. બરાબર, એટલે કે જે ખેડૂત છે એનું હર હંમેશ એનું મન છે એ હળ ચલાવવામાં, એ પોતાના કામ કરવામાં જ નિમગ્ન હોય છે. એને કોઈ બીજી કોઈ ચિંતા નથી કે ભાઈ હાલો અત્યારે ભારત સરકારે પબજી બંધ કરી દીધી, હવે હું રમી છું. એવી કોઈ સોશિયલ મીડિયા નહીં, કોઈ એવું સોશિયલ નેટવર્કિંગ નહીં. બરાબર, હોય તો ઉપયોગ માટે સાદા ફોનનો ઉપયોગ નહીં કે કોઈ એવા સ્માર્ટફોન, નો ડાઉટ. એમાં પણ એજ્યુકેટેડ પર્સનાલિટી ધરાવતા ખેડૂતો ઘણાય છે, તમે જોઈ શકો છો. આપણા ભારત દેશને ચલાવનારા જે મોટા મોટા મહાન નેતાઓ છે એ પણ એક ખેડૂત જ હતા ને જે તે સમય. એનામાં એટલી બુદ્ધિ શક્તિ છે, તેમ છતાંય એને કોઈ વિશ્વની કોઈ દુનિયાની કોઈ પરવા નથી પડી નથી, માત્ર ને માત્ર એનું કામ, એનું ખેતર, એની વાડી અને એનું હળ ચલાવવું. ઓલ્ડ સોંગ એટલે કાંઈક પ્રાચીન ગીત છે, જૂનું ગીત છે, એ અહીં તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલું છે. એક ખેડૂત છે એની નિમગ્નતા દર્શાવવામાં આવેલી છે. ઉપયોગી હળ કેટલું ઉપયોગ, ખેતર ખેડવા માટે માત્ર ને માત્ર અથાગ શ્રમ, અથાગ પરિશ્રમ, અથાગ મહેનત, અને જ્યારે એમનું એને ફળ મળે છે, બરાબર, જોવાલાયક હોય. અત્યારે ખેડૂતની ખૂબ જ દયનીય પરિસ્થિતિ કહી શકાય. કોરોનાના કપરા કાળ વચ્ચે આવો ભીન્યો કાળ પડ્યો હોય અને જે ખેડૂતની 3-4 મહિનાની સખત મહેનત છે એની ઉપર કુદરતનું પાણી ફર્યું વળ્યું હોય, ત્યારે ઘણી વખત દુઃખ પણ થાય, પરંતુ જ્યારે એમને એમની મહેનતનું ફળ મળે છે, બરાબર, એનો પાક ઊભો હોય સારો, બરાબર, જે હોળે કળાએ ખીલેલો હોય અને એનાથી એને જે લાભ થતો હોય અથવા તો જેને મનમાં આનંદ ઉમટતો હોય, એ તો એનો આનંદ છે એ ખૂબ જ કંઈક અનેરો જ હોય છે. એની વાત જ જવા દો. એટલે એવું એક સરસ મજાનું પોયમ, ધ યુઝફુલ ફ્લો, ઉપયોગી હળ વિશે જે એક પ્રાચીન ગીત છે એમાં એક ખેડૂત છે એ હળનો ઉપયોગ કરે છે, એની નિમગ્નતા, એનું અથાગ પરિશ્રમ અને એ વિશે દર્શાવાયું છે. અને ત્યાર પછી આપણે આગળ વધીએ. ગ્લોસરી આપેલી છે તમારી સમક્ષ સ્ક્રીન ઉપર, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ એક વખત વાંચી જજો. ત્યાર પછી એના જે ગુજરાતીમાં શબ્દાર્થ છે, સ્પેલિંગ, હું તમને અહીંથી PDF ફાઇલ સ્વરૂપે પહોંચતા કરીશ. બરાબર, તો એ તમે તમારી ટેક્સ્ટબુકની ફેરબુકમાં, પાકીબુકમાં લખવાના રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ સ્ટેટ C1 એક્ટિવિટી કોમ્પ્રિહેન્શનની. પ્રથમ એક્ટિવિટી સ્ટેટ, વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, નીચેના વિધાનો સત્ય છે કે ખોટા, બરાબર, એ દર્શાવો. તો તમને બાજુમાં બે બે બોક્સ આપેલા છે, એકમાં T લખેલો છે એટલે કે ટ્રુ અને બીજો F લખેલો છે એટલે કે ફોલ્સ. તો હું અહીંથી આન્સર બોલતો જઈ, તમારે માત્ર ટીક કરવાનું છે પેન્સિલથી. ધ પોઈમ ઇઝ અબાઉટ ફાર્મ લાઈફ એન્ડ ધ કન્ટ્રી સાઇડ. આ કાવ્ય છે એ ખેત જીવન અને ગામડાની બાબતોને દર્શાવે છે. તો વિધાન કેવું છે, ટ્રુ છે, સાચું છે, એટલે T ઉપર રાઇટની નિશાની કરો. ત્યાર પછી બીજું વિધાન, ધ વિલેજ લાઈફ ઇઝ અનપ્લીઝન્ટ. ગામડાનું જીવન છે એ કેવું છે, દુઃખદ છે, અનપ્લીઝન્ટ છે, આનંદમય નથી. તે વાક્ય કેવું છે, બંધ બેસતું નથી. તો F છે એટલે કે ફોલ્સ છે, એટલે F ઉપર રાઇટની નિશાની કરો. ત્યાર પછી ત્રીજું વિધાન, ધ ફાર્મર્સ ઇન કન્ટ્રી સાઇડ આર અનહેપી વિથ ધ હાર્ડશીપ ઇન ફાર્મિંગ. જે ખેડૂતો છે ગામડાઓના જીવનમાં એ આખો દી ખેતીનું કામ કરી, ખૂબ જ સખત પરિશ્રમ કરી અને એનાથી દુઃખી છે, બરાબર, દુઃખ વ્યક્ત કરે છે. તો એ પણ વાક્ય છે એ આપણે પોયમ આધારિત કેવું છે,
બંધ બેસતું નથી, ખોટું છે, તો એ એપ થશે, એપ ઉપર ટીક કરવાનું. કારણ કે ગામડામાં રહેતો જે ખેડૂત છે એને ખેત મજૂરી સખત પરિશ્રમ ખેતીનું કામ કરવા માટે એને મજા આવે છે, બરાબર, એમાં જ રચ્યા પચ્યા રહે, નિમગ્ન રહે છે, આનંદથી કામ કરે છે. તો ત્રીજું વિધાન છે એ ફોલ્સ છે, ખોટું. ત્યાર પછી ચોથું વિધાન છે, પ્લોઈંગ ઇઝ એન એક્ટ ઓફ સેટિસ્ફેક્શન ફોર ફાર્મર્સ. હળ ચલાવવું એ એક ખેડૂત માટે એક આનંદની લાગણી, અથવા તો એને એને હતાશા પૂરી પાડે છે કે ના, હું મેં કામ કર્યું છે મારી મહેનતથી. તો એ બંધ બેસતું વિધાન છે, એટલે ટી ઉપર રાઇટ ક્લિક કરવાની રહેશે. તો આ થયા સી વન એક્ટિવિટીના આન્સર્સ, બરાબર. મારા ખ્યાલથી તમે ભેગા ટીક માર્ક કરેલા હશે તમારી ટેક્સ્ટબુકમાં પેન્સિલથી, અને કદાચ ન કરેલા હોય તેમ છતાં હું અહીંથી એના આન્સર મોકલીશ, બરાબર, ત્યારે કરી લેજો. ત્યાર પછી આન્સર ધીસ ક્વેશ્ચન્સ, બરાબર, ત્રણ પ્રશ્નો આપેલા છે એના જવાબ છે એ તમારે લખવાના છે. ઇન બ્રીફ આન્સર ધીસ ક્વેશ્ચન, બ્રીફ ટૂંકમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. એક બે ત્રણ પ્રશ્નો છે, એના જવાબ હું અહીંથી PDF ફાઇલ સ્વરૂપે પોતા કરીશ. તો C2 એક્ટિવિટી છે, બરાબર, પ્રશ્નોના જવાબ એ તમારે તમારી ટેક્સ્ટ બુકની ફેરબુકમાં લખવાના રહેશે, એટલે કે ટેક્સ્ટ બુકની ફેરબુકમાં આ પોએમના સ્પેલિંગ, બરાબર, અને એના અર્થ, એ ઉપરાંત C2 એક્ટિવિટી એટલે કે પ્રશ્નો અને જવાબ તમારે તમારી ટેક્સ્ટ બુકની ફેરબુકમાં એટલે કે પાકી બુકમાં લખવાના રહેશે. તો આ થઈ બીજી પોએમની સંપૂર્ણ વાત, બરાબર. આ બીજી પોએમની પણ સંપૂર્ણ PDF ફાઇલ છે, હું તમને ટૂંક સમયમાં જ્યારે તમારો લેક્ચર પબ્લિશ થશે એ જ દિવસે હું તમને PDF ફાઇલ પહોંચતી કરીશ, એટલે કોઈ ચિંતા ન કરતા. એમાંથી વ્યવસ્થિત જે વસ્તુ લખવાની કીધી છે એ લખજો સારી રીતે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર આગળની વાત કરીશું, બરાબર, અને જે વસ્તુ લખવાની કીધી છે એ વ્યવસ્થિત લખજો. અહીં મારો લેક્ચર અત્યારે કમ્પ્લીટ કરું છું. ધન્યવાદ.